નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ખેડૂત નેતા રાકેશ ટિકેત આજે અંબાજી પહોંચ્યા, સાથે શંકરસિંહ વાઘેલા પણ હાજર રહ્યા. તલોદ તાલુકાના આતોલી ગામે જર્જરિત પાણીની ટાંકી, ગંભીર અકસ્માત નોંધાશે. માગરોલના બજરંગવાડી ખાતે 45 વર્ષની ઉપરના લોકોનો કોરોના રસીકરણ કેમ્પ યોજાયો. જિલ્લાના આમોદનગરમાં નગર સેવા સદન દ્વારા નગરને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. નગરના મોટાભાગના વિસ્તારોને સેનેટાઇઝ કરાયા હતા. નસવાડીમાં કોરોનાની મહામારીને રોકવા નસવાડી પોલીસ દ્વારા કોરોનાની ગંભીરતાને સમજી માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરાયું. જાફરાબાદમાં લાઇટ હાઉસનો શિપિંગ મંત્રાલય દ્વારા વિકાસ માટે પસંદગી કરવાના નિર્ણયને આવકારીને લોકોએ ખુશી વ્યક્ત કરી. નવસારી જિલ્લામાં આજે દાંડી યાત્રા પ્રવેશી હતી. સાંજે પદયાત્રા બાદ લુમસી મેદાન ખાતે પદયાત્રીઓને સત્કારવા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાભર રાધનપુર હાઈવે ઉપર આવેલ ગાયત્રી માતાજી મંદિરનો 8મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજે એક દિવસીય ફાયર એનઓસીનો કેમ્પ યોજાયો હતો, જેમાં 6 નગરપાલિકાના 233 એકમોના સંચાલકો દ્વારા ફાયર એનઓસી માટે અરજી કરી હતી. રાધનપુરમાં મોસીને એ આઝમ મિશન અને આસ્થા હોસ્પિટલના સહયોગથી ફી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાકેશ ટિકેત ગુજરાતના પ્રવાસે, ખેડૂત સંગઠનો સાથે કરશે મુલાકાત. જામનગર જિલ્લા જેલમાં 100 કેદીઓને કોરોના સામે સુરક્ષા કવચ અપાયું. 100 તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના 2 સ્ટાર સુંદર અને ભીડે કોરોના સંક્રમિત થયા હતા, તેઓના કોરોના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. ગુજરાતના જાણીતા ગઝલકાર ખલીલ ધન તેજસ્વીનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર. ખેડૂત નેતા રાકેશ ટિકેલનો ગુજરાત પ્રવાસ શરૂ, ટ્રેક્ટર રેલી સાથે અંબાજી પહોંચ્યા. અમદાવાદમાં તૂટ્યો અત્યાર સુધીનો રેકોર્ડ, એક જ દિવસમાં કોરોનાના 646 કેસ પોઝિટિવ નોંધાયા. 6 મહિના બાદ દેશમાં ફરીથી એક વખત કોરોના પિકઅપ પર, 24 કલાકમાં 513ના મોત. આસામમાં ઈવીએમ વિવાદ, રાહુલ ગાંધીએ 2 શબ્દના ટ્વીટથી ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન. અભિનેતા અક્ષય કુમાર કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ. વેદ પ્રકાશ ચિરીપાલ પર લેટ ગેબિનની ફરિયાદ, કરોડોની જમીન પચાવી પાડવાનો આરોપ. માસ્કનું ફરજિયાત પાલન કરવા ડીજીપીનો આદેશ, માસ્ક નહીં પહેરનારને 1000નો દંડ ભરવો પડશે. અમદાવાદમાં વેક્સિન લીધાના 12 કલાકમાં શ્વાસ લેવાની તકલીફ પડતા વ્યક્તિનું મોત. નક્સલીઓ સાથે ગોળીબારમાં 12 જવાન સહિત, રોકેટ લોન્ચર LMG થી હુમલો થયેલો. અમદાવાદમાં પાલક પિતા સહિત 5 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.